वरसादी माहौल छवायो छे। जिल्लाना तमाम तालुकामां धोधमार वरसाद वरस्यो। छेल्ला 24 कलाकमां धरमपुरमां 6.6 इंच जेटलो वरसाद नोंधायो। पारडीमां 3.8 इंच वरसाद, ज्यारे कपराडामां 9.7 इंच वरसाद नोंधायो छे। उमरगाममां पण 2.83 इंच अने वापीमां 4.9 इंच वरसाद नोंधायो। हवामान विभागे पण वलसाडमां भारे वरसादनी आगाही करी छे। વલસાડ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છે, દમણગંગા નદીના દ્રશ્યો છે। દમણગંગા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। અને અન્ય જિલ્લાઓની વાત કરીએ, અન્ય નદીઓની વાત કરીએ તો ઓરંગા હોય, તાન હોય, માન હોય કે પછી પારડી પાસે વહેતી પાર નદી હોય, તમામ નદીઓ આ જ રીતે બંને કાંઠે વહી રહી છે। અને જે રીતે જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ભારે નીર આવ્યા છે। ખાસ કરીને વહીવટી તંત્રએ ખાસ કરીને જે નદી નાળા અને જે આ જે નદીઓ છે તેમાં માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે। તેમ છતાં પણ કેટલાક માછીમારો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। તો ખાસ કરીને કપરાણા ધરમપુરમાં જે લો લેવલ કોઝવે આવેલા છે તેમાં પણ જે રીતે 4 ઇંચથી વધારે વરસાદના કારણે જે પાણી ભરાતા હોય છે અને લોકોને એક ખાસ એક તંત્ર દ્વારા સૂચના પામી રહી છે કે આવા જે વિસ્તાર છે લો લેવલ કોઝવે છે તેમાં થોડાક અંશા જે પાણીથી જે લો લેવલ કોઝવે ભરાતા હોય છે થોડીક રાહ જોવી ખૂબ જરૂરી છે। અને જ્યારે વરસાદ બંધ થતો હોય છે ત્યારે આવા લો લેવલ કે જે કોઝવે હોય છે તેઓમાં પાણી દૂર થતું હોય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ફ્રી ટીવી પણ લોકોને અપીલ કરી રહી છે કે આ પ્રકારના જે લો લેવલ કોઝવે છે તેમાં જોખમી રીતે વાહન ન ચલાવે। માનવ ઠાકોર, વી ટીવી ન્યૂઝ, વાપી, વલસાડ।